હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. 21મી સદીનું આપણે સ્વાગત કરીએ છીએ, પરંતુ 21મી સદીની કેટલીક સમસ્યાઓ વિશે વિચારતા આપણે ભયભીત થઈ જઈએ છીએ. બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બના ઉપયોગથી જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાશાકીની ભયંકર ખાના ખરાબી થઈ હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં 75,000થી પણ વધારે માણસોએ એમાં જાન ગુમાવ્યા હતા, પરંતુ એટલેથી તેની ભયંકરતા અટકી નથી. તેના પ્રદૂષણની વિપરીત અસરો આજે પણ જોવા મળે છે. આજે પણ ત્યાં ખોડખાંપણવાળા બાળકો જન્મે છે. વિશ્વ પર આજે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે, પરંતુ વિશ્વયુદ્ધ થયા વિના પણ વિશ્વ વિનાશના આરે આવીને ઊભું છે. માનવ વસ્તી, વાહન વ્યવહાર, અણુશસ્ત્રો અને ઉદ્યોગ ધંધા એટલા બધા વધી રહ્યા છે કે તેનાથી ઉત્પન્ન થતું પ્રદૂષણનું ઝેર ક્રમશઃ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. આ ઝેર કોઈ પણ ક્ષણે મહાવિનાશક સાબિત થઈ શકે તેમ છે. વિશ્વની મહાસત્તાઓએ વિનાશક શક્તિ ધરાવતા અણુશસ્ત્રોના અખતરાઓ રણમાં, દરિયામાં અને અવકાશમાં અનાપશનાપ રીતે કર્યા છે. તેને લીધે પ્રસરેલી કિરણોત્સર્ગી રશ્કણો ખતરનાક સાબિત થઈ છે. તેના પ્રદૂષણનું ઝેર ચારે તરફ ફેલાયેલું છે. કૂદકે ને ભૂચકે વધી રહેલા વાહન વ્યવહારને લીધે હવા અને અવાજનું પ્રદૂષણ વધતું જાય છે. આ ઉપરાંત કારખાના અને મિલો પણ હવા અને પાણીને સતત પ્રદૂષિત કરી રહ્યા છે. રાસાયણિક કચરો જળાશયોનું પાણી પ્રદૂષિત કરે છે. આજે કારખાનાઓમાંનો રાસાયણિક કચરો નદીઓમાં ઠલવાઈ રહ્યો છે. ગંગા જેવી પવિત્ર નદીઓના પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે. સરકારે ગંગા શુદ્ધિકરણ માટે 70 કરોડ રૂપિયાની યોજના ઘડવી પડી છે. દુનિયાની અજાયબી ગણાતો તાજમહાલ પણ યમુના નદી કિનારાના કારખાનાને લીધે કાળો પડી રહ્યો છે. તેની સ્વર્ગીય સુંદરતા નષ્ટ થઈ રહી છે. આજે અનાજનું અને શાકભાજીનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ થાય છે. તેનાથી અનાજ અને શાકભાજી પ્રદૂષિત થયા છે. ગેસ લીકેજની પણ દહેશત રહ્યા કરે છે. ભોપાલ જેવા નગરોમાં યુનિયન કાર્બાઇડના કારખાનામાંથી ગેસ લીક થતાં ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. એમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. આજે માનવી પોતાની સુખ સગવડ વધારવા માટે કુદરતી સંપત્તિનો આડેધડ ઉપયોગ કરે છે. જંગલો અને ખનિજ સંપત્તિનો નાશ થઈ રહ્યો છે. તેનાથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. ઓઝોનના પડમાં બાકોરા પડવા લાગ્યા છે અને જંગલોનો નાશ થતા વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. ભૂગર્ભ જળ ભંડારો ઝડપથી ખૂટી રહ્યા છે. પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. સમગ્ર વિશ્વ તેના માટે ચિંતિત છે. આ સમસ્યા હલ કરવા માટે કેટલાક ઉપાયો પણ થઈ રહ્યા છે. જો પ્રદૂષણથી બચવા માટે આપણે ગંભીરતાથી સાર્વત્રિક પ્રયત્નો નહીં કરીએ તો આપણે બધા જ તેનો ભોગ બની જઈશું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.